तो वाला फिर रे आज सर्जिकल डिसीज में जे पर साइंस है એટલે જોઈશું જેમાં મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બહુ સારી નહીં નથી જો કે સર્જરીમાં બરાબર, અને એમાં થોડું સમજાય એ તમે થોડું નાનું ડિસ્ક્રિપ્શન પણ આપ્યું છે. ડિસ્ક્રિપ્શન માન લો કે કદાચ આપણી લેવલ પર એનાટોમી એટલી બહુ ક્લિયર ના હોય તો કદાચ ના પડે એટલું યાદ રહે, પણ એનું ઇન્ડિકેશન ઇન્ડિકેશન આઈ મીન ટુ સે એ સામા પ્રેઝન્ટ જોવા મળે છે એ પર્ટિક્યુલર ડિસીઝ અથવા કન્ડિશન એ ખાસ યાદ રાખવી. એટલે આમાંથી બે પ્રશ્નો આ રીતે પૂછાઈ શકે, ઉપર કોઈ સાઇન નું નામ ના હોય, નીચે કોઈ ડિસીઝ કે કન્ડિશન આપેલી હોય ઓપ્શન માં, એસા માં પોઝિટિવ મળે એવું હોય શકે, એ રીતે પૂછાઈ શકે. અને ઉપર પર્ટિક્યુલર રોગ અથવા કોઈ કન્ડિશન મૂકી હોય એમાં કઈ નીચેનામાંથી સાઇન પોઝિટિવ મળી શકે છે એ રીતનો પણ પ્રશ્ન મૂકી શકે. અને ઘણી વાર એવું હોય છે કે થોડુંક કન્ફ્યુઝિંગ હોય છે કે જેમ કે નર્વસ સિસ્ટમ રિલેટેડ હોય તો આમાં કઈ નર્વસ માં કઈ પોઝિટિવ મળતી હોય તો પેર મેચ કરવાનું પણ એ પ્રમાણે પણ પૂછી શકે. પછી પર્ટિક્યુલર અમુક સાઇટ અમુક સાઇનમાં પર્ટિક્યુલર એબડોમિન એબડોમિન રિલેટેડ સાઇન છે એની પર્ટિક્યુલર સાઇટ છે કે કઈ બાજુ આ પોઝિટિવ મળતી હોય, કોઈ પેઇન કે ટેન્ડરનેસ જોવા મળતી હોય તો કઈ બાજુ મળતું હોય, અથવા કોઈ રેડનેસ કે ઇકાઇમોસિસ જોવા મળતું હોય તો એ નાઇન રિજિયન માંથી કયા રિજિયનમાં જોવા મળતા હોય પર્ટિક્યુલર સાઇનમાં, તો એ રીતે કન્ફ્યુઝ કરવા માટે થોડું ડીપે મૂકી શકે. એટલે મેં બધી સાયન્સ મૂકી છે અને બધી આલ્ફાબેટિક ક્રમમાં મૂકી દીધી. એટલે તમારે ખાલી એક નવું એક્સરસાઇઝ રહેશે કે આલ્ફાબેટિક ક્રમમાંથી પર્ટિક્યુલર ડિસીઝ ને લગતી એક જ એબડોમિન ની કેટલી સાયન્સ છે એ થોડું તમે જે એક્સરસાઇઝ કરી તમારી રીતે એને ગોઠવજો, એટલે રિવિઝન પણ થઈ જશે અને નજીક નજીક રહેશે તો કન્ફ્યુઝન પણ હું બોલીશ તો કદાચ એકવાર ભૂલી જશો, પણ તમારા નજરો આગળ એકવાર એબડોમિન ની સાઇન કેટલી છે, ટોક્સિક ગોટર ની સાઇન કેટલી છે એ તમે તમારી રીતે ફરીથી લિસ્ટમાં મૂકશો એટલે તમને કન્ફ્યુઝન નહીં રહે, એટલી એક્સરસાઇઝ આ પતી જાય પછી કરે બરાબર. તો હવે જોઈએ સાઇનમાં બરાબર. ફર્સ્ટ બેલેન્સિંગ સાઇન, ધીસ સાઇન ઇઝ ફાઉન્ડ પોઝિટિવ ઇન એબડોમિનલ ઇન્જરી એન્ડ ઇન ધીસ સાઇન પર્સિસ્ટન્ટ ડલનેસ ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ ધી એબડોમિન ડ્યુ ટુ અર્લી કોગ્યુલેશન ઓફ સ્પિનાલિક બ્લડ, ઇવન એટ ધીસ સ્ટેજ શિફ્ટિંગ ડલનેસ ઇઝ પ્રેઝન્ટ ઓન ધ રાઇટ સાઇડ બરાબર. એટલે આ એબડોમિનલ ઇન્જરીમાં સ્પેશિયલી સ્પિનાલિક ઇન્જરી જે હોય એમાં પોઝિટિવ જોવા મળે છે બરાબર. એટલે શરૂઆતમાં જો સ્ટેજ હોય તો શિફ્ટિંગ ડલનેસ મળે, બાકી લેટર ઓન સ્ટેજમાં કોપ્લેટ થઈ જાય વ્યવસ્થિત તો શિફ્ટિંગ ડલનેસ ન મળે બરાબર. એટલે એક આ નાવ સેકન્ડ વન બેટલ સાઇન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન, ઇટ ઇઝ ફાઉન્ડ પોઝિટિવ ઇન હેડ ઇન્જરી સ્પેશિયલી ધ ફ્રેક્ચર ઓફ બેસ ઓફ ધી સ્કલ બરાબર, એન્ડ ઇન ધ ફ્રેક્ચર ઓફ ધ પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા બિહાઇન્ડ ધ ફોરામેન મેગ્નમ અ પેચ ઓફ ઇકાઇમોસિસ અપીયર્સ વિધ ઇન 3 or 4 ડેઝ near the tip of the mastoid process. ama atlu observe jo atlu jo amale battle sign ave ama je note karva vali vastu che e che ke jo if jo anterior cranial fossa no fracture ase to bleeding will be found from nose, and if fracture of medial cranial fossa is happened then bleeding will be found from ear or mouth. એટલે આટલી ત્રણ વસ્તુ છે કે બેટલ સાઇન્સ જે છે એ પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા સાથે રિલેટેડ છે ખાસ ધ્યાન રાખજો, બાકી એન્ટિરિયર ક્રેનિયલ ફોસા માં નાકમાંથી બ્લીડિંગ થશે અને મિડલ ક્રેનિયલ ફોસા ના ફ્રેક્ચર માંથી ઇયર અને માઉથ માંથી બ્લીડિંગ થશે. નાઉ બ્લમ્બર્ગ સાઇન ઓર રિલીઝ સાઇન, યુ કેન સે ઇટ્સ અ રિબન ટેન્ડરનેસ ઓલસો એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ પોઝિટિવ ઇન પેરિટોનાઇટિસ, અને આને ઓબ્ઝર્વ કરવા માટે આની ટેસ્ટ મેથડ એ પ્રમાણે સસ્પેક્ટેડ એરિયા ઇઝ પાલ્પેટેડ વિથ each expiration the hand on the abdomen is gradually pressed down as the circumstances may allow, the hand is now withdrawn suddenly and completely as a result of this abrupt removal the abdominal musculature springs back into its original place, the patient will immediately cry out or at least
ઇન્જરી ક્રુશિયટ લિગામેન્ટની ઇન્જરીમાં ડ્રોવર્સ સાઇન જોવા મળશે. નાવ હેરવિસ સાઇન, હેરવિસ સાઇન ઇઝ ફાઉન્ડ ઇન પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝિસ. ધીસ સાઇન ઇઝ પરફોર્મ ટુ ઓબ્ઝર્વ ધ વેનસ રિફિલિંગ. ઓકે, તો આમાં શું કરવામાં આવે છે, ટુ ઇન્ડેક્સ ફિંગર્સ આર પ્લેસ્ડ સાઇડ બાય સાઇડ ઓન ધ ઓન અ વેન. ધ ફિંગર્સ આર નાવ પ્રેસ્ડ ફર્મલી એન્ડ ધ ફિંગર્સ નિયરર ટુ ધ હાર્ટ ઇઝ મૂવ પ્રોક્સિમલી કીપિંગ ધ સ્ટેડી પ્રેશર ઓન ધ વેન સો એઝ ટુ એમ્પ્ટી ધ શોર્ટ લેન્થ ઓફ વેન બિટવીન ધ ફિંગર્સ. ધ ડિસ્ટલ ફિંગર ઇઝ નાવ રિલીઝડ. Venous refilling will be observed poor in ischemic limb and increased in arteriovenous fistula. The arteriovenous fistula se to refilling time bachche ane jo ischemic limb se jo blood supply uso ase to refilling time khub j poor ase. Le refilling time ne observe kara mate RV sign peripheral vascular disease ma jo amalse. Omen sign is found in deep vein thrombosis. In this sign, passive forceful dorsiflexion of foot with the knee extended will elicit tenderness in the calf. બરાબર, એટલે dorsiflexion કરવામાં આવશે તો calf muscle માં દુખાવો થશે. આ Omen sign એવી રીતે deep vein thrombosis માં બીજી પણ sign આવશે, એટલે તમે એ પ્રમાણે એને કે ઓર્ગેનાઇઝ કરી દેજો. જોફ્રેસ સાઇન ઇઝ ફાઉન્ડ ઇન પ્રાઇમરી ટોક્સિક ગાઉટર. ઇન ધીસ સાઇન્સ એબસેન્સ ઓફ રિંકલિંગ ઓન ધ ફોરહેડ ઇઝ ફાઉન્ડ વેન ધ પેશન્ટ લુક્સ અપર વિથ ધ ફેસ ઇન્કલાઇન ડાઉનવર્ડ. એટલે કપાળ ઉપરની બધા રિંકલ્સ ને એબસેન્ટ હોતા નથી, હાજરી જોવા મળતી નથી પ્રાઇમરી ટોક્સિક ગાઉટરમાં, એને જોફ્રેસ સાઇન પોઝિટિવ કહેવાય. Care sign is found in abdominal injury, especially spleen injury. In this sign, pain is referred to left shoulder due to irritation of the left half of diaphragm by splenic blood. There may be hyperesthesia in the area of left shoulder. This sign may be demonstrated by elevating the foot of the bed for 15 minutes, by which time blood will accumulate below the left capsule of the diaphragm. એટલે એક સ્પ્લેનિક ઇન્જરીમાં આ પણ આવી કેસ સાઇન. એટલે આમાં સ્પ્લેનિક ઇન્જરીમાં અલગ અલગ પ્રકારની સાઇન જેટલી પણ છે એમાં અલગ અલગ પ્રકારના પ્રેઝન્ટેશન છે. એમાં આમાં રિફર પેડનું છે બરાબર, એ પ્રમાણે તો એ પણ સાથે માઇન્ડમાં રાખું. લેસિક્સ વિથ સાઇન ઇઝ ફાઉન્ડ ઇન સ્પાઇનલ એબનોર્માલિટીઝ લાઈક સાયાટિકા. આમાં જ્યારે SLR આપણે ટેસ્ટ કરતા હોઈએ ત્યારે SLR ટેસ્ટમાં જ્યારે પણ જે એંગલ ઉપર એને દુખાવો કે અથવા પેન થાય એને ત્યાં ઉપર સ્ટેડી રાખી પછી એને એડિશનલ ટ્રેક્શન આપવાનું થાય છે, જેમ હોમન સાઇનમાં આપવાનું હતું એવી રીતે પેસિવ ટ્રેક્શન એ જ એંગલમાં આપીએ તો એમાં દુખાવામાં વધારો થશે, પેન વિલ બી ઇન્ક્રીઝ. એટલે વિચ સજેસ્ટ ઇરિટેશન ઓફ વન ઓર મોર નર્વ રૂટ્સ આઈધર બાય ડિસ્ક પ્રોટ્રુઝન ઓર ફ્રોમ સમ અધર સ્પેસ ઓક્યુપાઈંગ રીઝન. બરાબર, એટલે લેસિક વિથ સાઇન આ રીતે સીઆરટીમાં ખાસ પોઝિટિવ મળે છે. લેરમિટ સાઇન ઇઝ ફાઉન્ડ ઇન સ્પાઇનલ એબનોર્માલિટી, સર્વાઇકલ ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક ઓર એક્સટ્રાડિડોર સ્પાઇનલ ટ્યુમર, જે પણ સ્પાઇનલ ડ્યુરામીટરને ઇરિટેટ કરતું હોય એટલી બધી સ્પાઇનલ એબનોર્માલિટીઝમાં આ જોવા મળશે. આને પરફોર્મ કરવા માટે પેશન્ટ ઇઝ આસ્ક ટુ સીટ ઓન ધ એક્ઝામિનેશન ટેબલ એન્ડ ધ હેડ ઓફ ધ પેશન્ટ ઇઝ બેન્ડ ડાઉન પેસિવલી વિથ ફ્લેક્સિંગ સર્વાઇકલ સ્પાઇન એન્ડ સાઇમલ્ટેનિયસલી ધ લોઅર લિમ્બ આર લિફ્ટેડ ફ્લેક્સિંગ ધ હિપ જોઇન્ટ્સ કીપિંગ ધ નીઝ સ્ટ્રેટ. ધીસ વિલ કોઝ શાર્પ પેન રેડિએટિંગ ડાઉન ધ સ્પાઇન એન્ડ ટુ ધ બોથ એક્સ્ટ્રીમિટીઝ. બરાબર, એટલે આ એની મેથડ છે. Now, London sign is abdominal injury. In this sign, while inspecting skin over the abdomen, there may be a pattern or bruising, an imprint of clothing or seatbelt on the abdominal skin that indicates the crushing force which may
રપ્ચર ધ બોવેલ અગેન્સ્ટ ધ વર્ટિબ્રલ કોલમ, બરાબર? એટલે એક આ સ્કિન ઉપર જોવા મળતી જે જોવા મળતી સાઇન છે, બરાબર, ઇન્સ્પેક્શન દરમિયાન એબડોમિનલ એક્સપેન્શન, લંડન સાઇન, ડુડલોફ સાઇન, ડુડોસલ્ફાન પોઝિટિવ ઇન અલવાઝ એવલ્ઝન ઓફ લેસર ટ્રોકેટર, બરાબર, એક એવલ્ઝન ફ્રેક્ચર, સોરી એવલ્ઝન ફ્રેક્ચર ઓફ ધ લેસર ટ્રોકેટર, એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ ઓકેશનલી એન્ડ યુઝ્યુઅલી ઇટ અકર્સ એટ સ્કૂલ બોય એજ બાય અ વાયલન્ટ contraction of the iliopsoas muscles. The pathognomic sign is inability to flex the stretched leg when the patient is seated. બરાબર, કે પેશન્ટ જ્યારે બેઠું હોય ત્યારે એને સ્ટ્રેચ થયેલો પગ ને ફ્લેક્સ કરવામાં આવે તો એ ફ્લેક્સ કરવામાં અસમર્થ હોય છે. એ લુડલોફ સાઇન એવલ્ઝન ફ્રેક્ચર ઓફ લેસર ટ્રોકિન્ટરમાં જોવા મળે છે. ના મેલેટ ગાઈસ સાઇન, this sign is found in pancreatitis. The patient is asked to turn right with flexed hip and the knee and knees, then the left subcostal and epigastric region are deeply palpated. This will evoke tenderness in acute and sometimes chronic pancreatitis. Remember, during palpation so left subcostal and epigastric region ma pain jo aava mare ene mallet guys sign kevama aave chhe. બરાબર, એ પેન્ક્રિયાટાઇટિસમાં જોવા મળે. ફરીથી એવી રીતે હું કહું છું, પેન્ક્રિયાટાઇટિસમાં આગળ કઈ કઈ આવી મગજમાં ચલાતા રહેવાનું. મીબિયસ સાઇન, મીબિયસ સાઇમન ઇઝ ફાઉન્ડ ઇન પ્રાઇમરી ટોક્સિક વોટર. ઇન ધીસ સાઇન, ઇનએબિલિટી ઓર ફેલિયર ટુ કવરેજ ઓફ આઈ બોલ્સ ઇઝ ફાઉન્ડ. બરાબર, એટલે એમાં આંખો જે પટપટાવવામાં જે આઈ લીડ્સ થી આખો આઈ બોલ કવર ન થાય. And maybe sign kya maave hai, mosis sign is found in deep vein thrombosis. Squeezing, in this sense squeezing of the relaxed calf muscle from side to side is found painful. Barabar a mosis sign deep vein thrombosis mate agal aavi thi. A Hammond sign, barabar. Now Murphy sign, most important sign. Murphy sign is found positive in is observed in polycystitis. The method ma the right hand is placed below the right costal margin on the lateral border of rectus. Moderate pressure is exerted with the fingers to palpate the fundus of the gallbladder. The patient is now asked to take deep breath in. The gallbladder descend down and hurt the examining finger. The patient will immediately wince with a catch in the breath if the organ is inflamed. એટલે જો gallbladder ઉપર સોજો અથવા inflammation હશે તો એને બ્રીથમાં એકદમથી હોલ્ડ કરશે, કેચ મીન્સ હોલ્ડ કરશે, તો મર્ફિન સાઇન એને પોઝિટિવ ગણાશે. હવે આમાં એક બીજી મેથડ છે, આ તો સૂતા સૂતા કરવાની મેથડ છે. એવી રીતે મોનિયન્સ મેથડ છે જેમાં મર્ફિન સાઇનમાં બેસાડ સિટિંગ પોઝિશનમાં કરવામાં આવે છે. ત્યારે સેમ સાઇન મર્ફિસ સાઇન મોનિયન્સ મેથડમાં પરફોર્મ કરવામાં આવે છે ત્યારે પેશન્ટ ઇઝ આસ્ક્ડ ટુ લાઈ ડાઉન, પેશન્ટને સુડાઈન કરવામાં આવે. બરાબર, એટલે થોડું મેથડ સાઇન સેમ છે, લાઈ ડાઉન માટે લાઈ ડાઉન મેથડ છે એને મોનિયન્સ મેથડ કહેવામાં આવે, મોનિયન્સ મેથડ. બીજું છે, સાઇન એવો શબ્દ નથી પાપ્યો પણ મર્ફિસની સાથે કન્ટિન્યુએશનમાં લીધું છે, ઇમ્પોર્ટન્ટ છે. એટલે મર્ફિસ કિડની પંચ, આમાં બે પ્રશ્ન, બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો આ પોતે આ મર્ફિસ કિડની પંચ સાઇન, અને બીજું રીનલ એંગલ નું પોઝિશન. ધીસ ટેસ્ટ ઇઝ પરફોર્મ ટુ ડિટરમાઇન ધ ટેન્ડરનેસ ઓફ કિડની. હાઉ ટુ પરફોર્મ, પેશન્ટ ઇઝ આસ્ક ઇન સિટિંગ પોસ્ચર, આસ્ક ટુ સીટ in sitting posture, and then one can feel tenderness of the kidney and swelling quite effectively. The patient sits up and folds his arm in front so the back is stretched enough for the better palpation. The clinician places his thumb on renal angle, which is formed by lower border of the 12th rib and outer border
ઓફ ધ ઇરેક્ટર સ્પાઇન, બરાબર? એટલે એક રીનલ એંગલ એક્ઝેક્ટ લોકેશન શું છે એ પણ ધ્યાનમાં રાખજો. પી ધ ઓરેન્જ સાઇન, આ બહુ ક્લાસિકલ સાઇન છે, કાર્સિનોમા ઓફ બ્રેસ્ટમાં જોવા મળે છે, બરાબર? ધીસ સાઇન ઇઝ ફાઉન્ડ ડ્યુ ટુ બ્લોકેજ ઓફ સબક્યુટિક્યુલર લિમ્ફેટિક્સ વિથ એડીમા ઓફ ધ સ્કિન વિથ ડિપેન્ડ્સ ઓન વિથ ડિપેન્ડ્સ ધ માઉથ ઓફ સ્વેટ ગ્લેન્ડ્સ એન્ડ હેર ફોલિકલ વિચ ગિવ્સ રાઇઝ ટુ ટિપિકલ ઓરેન્જ પીલ એપિયરન્સ, બરાબર? એટલે એક સંતરાની છાલ જેવો એપિયરન્સ જોવા મળે છે કાર્સિનોમા ઓફ બ્રેસ્ટમાં, ક્લાસિકલી એમાં ખાસ વધારે જોવા મળે. નાવ ફેલેન્સ સાઇન, ફેલેન્સ સાઇન ઇઝ ફાઉન્ડ ઇન કાર્પલ ટનલ સિન્ડ્રોમ. It is also called as a reflexion test. In this test, when the patient is asked to flex the wrist, there will be exacerbation of the symptoms, particularly paresthesia, within 1 minute, and the symptoms will disappear as soon as the wrist is straightened. બરાબર? એટલે જેવો એને નીને રિસ્ટને સોરી રિસ્ટને ફ્લેક્સ કરવામાં આવે ત્યારે પેરેસ્થેસિયા, ટિંગલિંગ સેન્સેશન એવું બધું એક જ મિનિટના અંદર જોવા મળે, અને જ્યારે એને સ્ટ્રેટ કરવામાં આવે ત્યારે બધી જેટલી પેરેસ્થેસિયા હોય એ બધું ત્યાંથી ડિસઅપિયર થાય છે, અને ફેલેન્સ સાઇન કહેવાય. નવ પોઇન્ટિંગ સાઇન, પોઇન્ટિંગ સાઇન એકચ્યુઅલી પોઇન્ટિંગ એક સાઇન તરીકે વર્ણવી છે, પણ એકચ્યુઅલી એ હિસ્ટ્રી લેતી વખતે કે એબડોમિનલ એક્ઝામિનેશન, એબડોમિનલ એક્ઝામિનેશન વખતે પૂછવામાં આવતો પ્રશ્ન, એના રિસ્પોન્સમાં પેશન્ટ જે આપણને કહે છે એ પ્રમાણે છે. And when the patient indicates the site of the pain with one thing, this is called pointing sign. By which it becomes easier to come to the diagnosis. એટલે પેશન્ટ ને પૂછો ક્યાં દુખે છે ને એક આંગળી થી કોઈ પોઈન્ટ બતાવો એને પોઈન્ટિંગ સાઇન. રોમ્બંગ સાઇન, રોમ્બંગ સાઇન ઇઝ પરફોર્મ ટુ ઇન્વેસ્ટિગેટ મોટર ફંક્શન. ધ પેશન્ટ ઇઝ આસ્ક્ડ ટુ સ્ટેન્ડ વિથ હિઝ ફીટ close together and asked to shut the eyes. Tendency to fall will be noted. જો એવું લાગે કે એ પડી રહ્યો છે કે અથવા એને પડતો 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 એવું લાગે આંખો બંધ કર્યા પછી તો રોમ્બર સાઇન પોઝિટિવ ગણવામાં આવે, બરાબર? એટલે વોટર એકચ્યુઅલી મોટર ફંક્શનના એક ટેસ્ટ જેવું છે રોમ્બર સાઇન. Roxin sign, most important sign, it is found in acute appendicitis. If the left iliac fossa is pressed, pain is appreciated on the right iliac fossa in case of acute appendicitis. Left iliac fossa ma press karavama aave to right side ma pain thaye. Etle left iliac fossa ma jyare press karavama aave tyare intestine ne badha intestine e right side ma shift thaye. Ena karane e inflamed appendix ઇરિટેટ થાય છે એટલે ત્યાં પેઇન જોવા મળે છે. એટલે આ એક ટિપિકલ સાઇન છે રોસિંગ સાઇન એક્યુટ એપેન્ડિસાઇટિસ. સ્ટેલવેક્સ સાઇન ઇઝ ફાઉન્ડ પોઝિટિવ ઇન પ્રાઇમરી ટોક્સિક ગોઇટર. ઇન ધીસ સાઇન સ્ટેરિંગ લુક એન્ડ ઇનફ્રિક્વન્ટ બ્લિંકિંગ ઓફ આઈસ વિથ વાઇડનિંગ ઓફ પાલ્પેબ્રલ ફિશર ઇઝ ફાઉન્ડ. સ્ટેરિંગ લુક આમાં પ્રશ્ન આ રીતે પૂછી શકે, સ્ટેરિંગ લુક સામા જોવા મળે છે નીચે સાઇન ના ઓપ્શન હોય તો સ્ટેલવેક્સ સાઇન. નાઉ ટ્રેથોવેન સાઇન ઇઝ ફાઉન્ડ ઇન સ્લિપ્ડ એપિફાઇસિસ. એડોલસન્સ કોક્સા વેરા, સ્લિપ્સ એપિફાઇસિસ સોરી. આ એકચ્યુઅલી એક એક્સરે ફાઇન્ડિંગ છે. કોક્સા વેરા આઈ થિંક આને રિપીટ થઈ છે લાગે. સો ટેફોન સાઇન ઇઝ ફાઉન્ડ ઇન સ્લિપ એપિફાઇસિસ એડોલસન્ટ કોક્સા વેરા. અ લાઇન ડ્રોન અલોંગ ધ અપર સર્ફેસિસ ઓફ ધ નેક ઓફ ધ ફીમર નોર્મલી પાસિસ ટુ ધ સુપિરિયર પાર્ટ ઓફ ધી હેડ ઓફ ધ ફીમર. ઇન સ્લિપ એપિફાઇસિસ this line passes superior to head, બરાબર? આ એક્સરે ફાઇન્ડિંગ માં આપણે એડોલસન્ટ કોક્સા વેરા માં આપણે એક જોવા મળે છે. ટ્રોઝર સાઇન ઇઝ ફાઉન્ડ પોઝિટિવ કાર્સિનોમા ઓફ બ્રેસ્ટ એબડોમિન, સ્પેશિયલી સ્ટમક, પેનક્રિયાસ, કોલન એન્ડ ટેસ્ટિસ. ઇફ ધીસ સાઇન
swelling in left supraclavicular fossa is observed due to secondary involvement of the nodes. બરાબર, એટલે એક જાતનો નોડ્સ નું ઇન્વોલ્વમેન્ટ છે કાર્સિનોમાં. આમાં એક ટેસ્ટિસ છે, ખાસ ધ્યાન રાખજો. આવી રીતે પૂછી મૂકી શકે કે સર સાઇન પેક કાર્સિનોમામાં જોવા મળે છે, તો ખાલી બ્રેસ્ટ અને એબડોમેન નહીં પણ ટેસ્ટિસમાં, ટેસ્ટિસ કાર્સિનોમા પર, ટેસ્ટિક્યુલર કાર્સિનોમામાં પણ પોઝિટિવ મળે છે. ટોર્સિયસ સાઇન વિચ ઇઝ ઓલસો કોલ્ડ એઝ ઓબ્સ્ટેટ્રિશિયન્સ હેન્ડ એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન પેરાથાઇરોઇડ ટિટેન, વિચ ઇઝ એક પ્રકારનું પેરાથાઇરોઇડ ટિટેન જ છે. ઇન ધીસ સાઇન અ સ્પિગ્મોમેનોમીટર કફ ઇઝ પ્લેસ અરાઉન્ડ ધ આર્મ એન્ડ ધ પ્રેશર ઇઝ રેઇઝ્ડ ટુ 200 mmHg. Within 5 minutes, typical contraction of the hand can be seen. And that is, fingers are extended, but the metacarpophalangeal joints are slightly flexed, and the thumb is strongly abducted.